હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું જુનિયર ક્લાર્કની પરીક્ષા બાબતે મહત્વના ન્યૂઝ આવે છે. મિત્રો, 9 એપ્રિલની જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે જડ 2 લાખ સુરક્ષા વ્યવસ્થા. પ્રિન્ટિંગ પ્રેસથી પરીક્ષા કેન્દ્ર સુધી એજન્સીઓ નજર રાખશે. 1181 પોસ્ટ માટે 3000 પરીક્ષા કેન્દ્રમાં 9.53 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગત જાન્યુઆરી મહિનામાં યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થતાં અંદાજ 9 લાખ ઉમેદવારને મોટો ધ્રાસકો પડ્યો હતો. આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા કોલકાતા, બિહાર અને વડોદરામાંથી 15 આરોપીની ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં 1993 બેચના આઈપીએસ ઓફિસર અને ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના એમડીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન તરીકેનો વધારો હવાલો સોંપાયો હતો અને ગત જાન્યુઆરીમાં રદ થયેલી પરીક્ષાને 9 એપ્રિલના રોજ લેવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત સરકારના ઉચ્ચ સત્તાધારી સૂત્રોએ કહ્યું હતું કે હવે કોઈ પેપર લીક થાય નહીં તેની તકેદારી રાખવા આ વખતે જડ 2 લાખ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ફક્ત કોઈ પરીક્ષાનું આયોજન કરવા પૂરતું સીમિત નથી. 1181 ખાલી પદો માટેનો પણ 53 લાખ નોકરી વાંચકોને સરકારી નોકરી મેળવવાની તક પૂરી પાડવાનું એક કાર્ય છે. સૌ પ્રથમવાર જે આ પેપર છપાયા હતા તે પ્રિન્ટિંગ પ્રેસની અંદર અને બહાર એમ બંને જગ્યાએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને સર્વેલન્સની વ્યવસ્થા કરી છે. સ્ટેટ સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર પણ બાજનગર રાખવામાં આવશે. પરીક્ષાના પેપર લઈ જતા વાહનોમાં અધિકારીઓ ઉપર સર્વેલન્સ ગોઠવાશે. ગુજરાત એટીએસ, સ્થાનિક પોલીસ અને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ આ કેસમાં ભૂતકાળમાં ઝડપાયેલા લોકોની પ્રત્યેક ગતિવિધિ અને પ્રવૃત્તિ ઉપર નજર રાખી રહ્યા છે. જે જેલમાં છે તેઓ રડાર ઉપર છે. 3000 પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સર્વેલન્સ વધારી દેવાયું છે. જ્યાં પેપરો સાચવીને રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગરૂમની બહાર સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરાયું છે. વિશેષ એજન્સીઓના જવાનોને પણ સ્ટ્રોંગરૂમ નજીક તૈનાત છે. જે વાહનોમાં પેપરોને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાશે તેની આગળ પાછળ પણ પોલીસની ગાડીઓ અને પંચાયત બોર્ડના અધિકારીઓ રહેશે. આ વાહનોમાં પણ સીસીટીવી કેમેરા ફિટ કરાયા છે. એટલે કે મિત્રો, આ આગામી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જડ 2 લાખ સુરક્ષા વ્યવસ્થા કરાય છે, જેથી સાચો ઉમેદવાર લાગી જાય અને કોઈ ગેરરીતિ ના થાય. ઉમેદવારો માટે આ ખુશીના ન્યૂઝ પણ કહી શકાય કે સારી રીતે પરીક્ષા યોજાય તો ઉમેદવારનું ભાવિ નક્કી થાય અને યોગ્ય ઉમેદવાર પસંદ થાય. Thanks for watching this video. Thanks and goodbye.